પંડ્યા, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં મોટી કાર્યવાહી. સુરતના 5 ગેમ ઝોનના 14 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. 5 ગેમ ઝોનમાં એનઓસી ના હોવાથી ફરિયાદ દાખલ કરાઈ. પાલિકા, ફાયર, પોલીસ, અનવ તેમજ DGVCLની ટીમોનું ચેકિંગ. પાલિકાના પ્લાન મુજબ ફાયર એક્ઝિટ દરવાજા પણ બનાવવામાં આવ્યા ન હતા. રાંદેરના ધી ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલમાં ધ ફેનિસ્ટા ફેન્ટેસિયા 2 અને ડુમસ રોડ પર શોર્ટ્સ ગેમ ઝોન, વેશુના રીબાઉન્સ ગેમ ઝોન, વેશુમાં જ આવેલ બ્લેક બની એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, આ તમામ જગ્યાના માલિક અને મેનેજરો મળી 14 સામે ગુનો નોંધાયો છે. અલગ અલગ પોલીસ મથકમાં જે ગુના નોંધાવવામાં આવ્યા છે. રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ કમિશનર શ્રી, સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા 2 દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે. ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય, જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય, બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે. આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ, પ્રિમાઇસિસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી, તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી, સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મેડમ, જે પરવાનગી મળી નથી અથવા તેમણે પરમિશન લીધી નથી અથવા રિન્યુ નથી કર્યા, તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના, એમની સામે ગુનો દાખલ થશે કે નહીં? આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી લેવલે આપણે એને FIR દાખલ કરી છે. IPC 336 અને ગુજરાત પોલીસ એક્ટની 131 કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે, જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી હશે એ તમામને આવરી લેવાશે. મેડમ, કયા કયા ગેમ ઝોનના સંચાલકો તમે કર્યા છે? હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલમાં ધ ફેન્ટેસિયા, ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના 3 ગેમ ઝોન છે, એમાં રીબાઉન્સ, બ્લેક બની અને એક્સપ્લોરર, એમ ટોટલ અત્યારે હાલમાં 6 ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે. મેડમ, આજે 6 ગેમ ઝોન છે એમાં જે અત્યાર સુધીની તપાસમાં કયા એવા સ્પેસિફિક મુદ્દાઓ છે કે જે 6 પાસે ન હતા? 6 માટે એક જ સ્પેસિફિક મુદ્દાઓ નથી, એમાં અલગ અલગ મેં તમને જણાવ્યું એમ કે સ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિકલ, ફાયર અને એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ તમામને ચેક કર્યા પછી જેની અંદર આપણને સૌથી વધારે ગંભીર ક્ષતિઓ લાગી છે અને જ્યાં સૌથી મોટું ગેધરિંગ થાય છે. કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જ્યાં સંભાવના હોય સૌથી પહેલાં આપણે એને ઉપર ચકાસણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે.